હાલ ડુંગળીના ભાવ તળીએ જતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે જામનગર જિલ્લાના ચાંપાબેરાજા ગામના ખેડૂતોમાં ભારે રોષ છે ડુંગળીના ઉત્પાદન પાછળ મોઘા બિયારણ જંતુનાશક દવાઓ અને રસાયણ પાછળ ખર્ચો કર્યો હતો એવામાં ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે હાલમાં માર્કેટયાર્ડના વેપારીઓ વીસ કિલોના માત્ર પચાસથી એકસો પચાસ રૂપિયા જ મળી રહ્યા છે તેથી ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે હાલ જામનગર સહિત ગુજરાતના જે ખેડૂતો છે તે ખેડૂતોની ડુંગળીના ભાવ છે તે તળી ગયા છે જે પ્રકારે નિકાસ બંધ થઈ છે ત્યારબાદ ખેડૂતો પણ આ પ્રશ્ને અનેક વખત આંદોલનો પણ કરી ચૂક્યા છે હાલ ખેતરોમાં જે ખેડૂતોની ડુંગળી છે તે જોખાઈ રહી છે ત્યારે ન્યૂઝ એટીન નહીં પહોંચ્યું છે જે વેપારી છે એમની સાથે વાત કરીશું શું કહેશો અત્યારે ડુંગળીનો શું ભાવ ચાલે છે અત્યારે ડુંગળીનો ભાવ પચાસ થી દોઢસો રૂપિયા હાલી રહ્યો છે અત્યારે નિકાસ બંધ કરી દીધો છે આજ બે મહિનાથી એક્સપોર્ટ લગાતાર બંધ છે દિવાળી ઉપર એમ હતું કે ભાવ થશે પાંચસો છસો રૂપિયા તો મિનિમમ ભાવ હોવો જ પડે ખેડૂત કમાય એમાં વેપારી કમાય ખેડૂત કમાય એમાં વેપારી કમાય પરંતુ ભાવ નથી કેવી તકલીફ પડે કારણ કે ડુંગળી વાવી હતી આખી સિઝન ડુંગળીમાં મથામણ કરીને અત્યારે આ ભાવ આખું વર્ષ હું છ મહિનાથી થી ડુંગળીમાં હેરાન થતા હતા પાણી પાયું એને ખાતર નાખ્યા બિયારણ બિયારણ આવડા મોંઘા બિયારણ આવડું અને જ્યાં ખેડૂતના ઘરમાં ડુંગળી આવી ત્યાં તળિયે ભાવ વૈયા ગયા એક્સપોર્ટ કરતા નથી બરાબર છે તો હવે એમાં ખેડૂત કરે હું બીજું ડુંગળી હવે રોવડાવી રહી છે ડુંગળી હવે રોવડાવી વાત જ જવાની તો આહુડા જ નથી આવતા રોડી આહુડા ખાલી થઈ ગયા હું કઈ ગયા આહુડા હવે કરવાનું હું કૃષિ મંત્રી આવીને એ કઈ કરે નહીં સરકાર ખેડૂત આમ જોયે નહીં તો આ કરવાનું હું અમારે બધાને ગૃહિણી બજેટ તે દિવસે બગડશે જ્યારે આયાત કરવી પડશે ત્યારે જામનગરના જે આ ખેડૂતો છે તે ડુંગળીના ભાવ તળી ગયા છે ત્યારે નિકાસ ફરી ચાલુ થાય એક્સપોર્ટ ફરી ચાલુ થાય તેવી માગણી કરી રહ્યા છે પચાસ થી દોઢસો રૂપિયે મણ ડુંગળી વેચાઈ રહી છે ત્યારે જે પડતર ભાવ છે તે પણ નથી મળી રહ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક ફરી આક્રોશ છે તે કૃષિ મંત્રીના જિલ્લામાં જોવા મળી રહ્યો છે કિંજલ કારસરિયા ન્યૂઝ ગુજરાતી જામનગર રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને બેવડો માર પડ્યો છે એક તરફ વિપરીત વાતાવરણ અને ઓછા ભાવ ખેડૂતોને ચિંતામાં મૂકી રહ્યા છે તો આ પંથકના મોટાભાગના ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે છેલ્લા કેટલાય દિવસથી વધારે પડતી ધુમ્મસ અને ઊંચું તાપમાન ઘઉંના પાકને માફક નથી આવી રહ્યું જેના કારણે ઘઉંનું ઉત્પાદન ઓછું થાય તેવી શક્યતા છે ખેડૂતો મોઘા બિયારણું અને ખાતર સહિતનો ખર્ચો માથે પડશે તેવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે અત્યારે ઝાકર આવે છે અને દિવસ તડકો પડે છે અને તડકાને હિસાબે ઘઉં ઝીણવા અને ઝાકરના હિસાબે દાણો ખારો પડી જાય અને ખેડૂતોને નુકસાન જ છે ખેડૂતના ભાવ મળતા કારણ કે ચોમાસાનો જળસરીના ભાવ હતા એની કપાસ મગફળી જેના ભાવ નથી અને અત્યારે શિયાળુ પીતમાં પણ ભાવ નથી ખેડૂતને બધી બાજુ મળે એક તો ભાવ નથી મોંઘવારીના હિસાબે અને ભાવ ઉત્પાદન પણ નથી ખેડૂતને આ વર્ષે ખાલી ખેતર ખેડીને ખાતર કે વાવીને દવાને જે બિયારણનો ખર્ચો જ માન ઉપર છે બાકી ઉત્પાદનમાં કાંઈ મળશે નહીં લાભ બનાસકાંઠાના કર્માવધ તળાવ ભરવા માટે પાલનપુર વડગામ વિસ્તારના ખેડૂતોની બેઠક મળી લોકસભા ચૂંટણીના પડઘમ સામે વડગામના ખાતે ખેડૂત બેઠક યોજાઈ ગવડા પ્રધાન અને મુખ્યમંત્રીએ જાહેરાત કરવા છતાં કર્માબદ્ધ તળાવમાં પાણી ન નખાતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી ગઈ કર્માવધ તળાવમાં પાણી ભરોના સૂત્રોચ્યાર લાગ્યા હતા પાલનપુર વડગામ તાલુકાના એકસો ને પચીસ ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારે છે ત્રીસ વર્ષથી ખેડૂતો કર્માવદ્ધ તળાવ ભરવાની માંગ કરે છે કર્માવધ તળાવના પાણી નાખવા માટે ફરી એકવાર ખેડૂતો આંદોલનની ચીમકી આપી રહ્યા છે સાબરકાંઠાના ઈડરમાં એપીએમસીમાં દરોડામાં તપાસની કામગીરી થઈ રહી છે જે દરમિયાન લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો બાર કલાકથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં ચોખાનો કાળો કારોબાર ઝડપાયો મોટા પ્રમાણમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થોમાંથી લાખોનો મુદ્દા કબજે કરવામાં આવ્યો સુરતના વાંજ ગામે જમીન પચાવી પાડવાનો એક મામલો સામે આવ્યો પોલીસે દસ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે સચિન ઉદ્યોગ સહકારી સંઘના હોદ્દેદારો સામે ફરિયાદ થઈ છે બોગસ દસ્તાવેજથી એનઆરઆઈની જમીન પચાવી હતી સંજય શિંદે અને મહેરની પોલીસે ધરપકડ કરી લીધી છે બોગસ દસ્તાવેજ બનાવીને જમીન વેચી હતી તો વાંજ ગામે જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે પોલીસે દસ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે સચિન ઉદ્યોગ સહકારી સંઘના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધાઈ છે બોગસ દસ્તાવેજથી એનઆરઆઈની જમીન પચાવી પાડી હતી સંજય શિંદે અને મહેરની પોલીસે ધરપકડ કરી લીધી છે બોગસ દસ્તાવેજ બનાવી જમીન હતા કે હજુ પણ કેટલાક આરોપીઓ પકડાય તેવી શક્યતા સુરતના સચિન વિસ્તારમાં આવેલા વાંજ નજીક વિરુદ્ધ એનઆરઆઈ મહિલાની જમીન પચાવી પાડવાનો મામલો છે દસ લોકો સામે ગુનો દાખલ થયો છે સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના પ્રમુખ મંત્રી મેનેજિંગ કમિટીના સભ્યો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખાસ કરીને નાનપુરાના સંજય શિંદે અને લાલગઢના ના મેરમ ની ધરપકડ કરી છે ગામની વૃદ્ધા એનાર જમીન છે તેમાં દલાલો પંટરિયાઓ સાથે મળી બોગસ પાવડ પેટોની બનાવી આ જમીનની જે પ્રકારે વેચી મારી હતી ખાસ કરીને આમાં દસ લોકો કરતા વધુ લોકો સામે જ્યારે ફરિયાદ દાખલ થઈ છે ત્યારે પોલીસે હજુ સુધી માત્ર બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને હજુ પણ કહી શકાય કે આઠ લોકોના નામ સામે આવ્યા છે તેઓની સાથે ધરપકડ તો થશે સાથે સાથે સમગ્ર કુભાનમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પંકજ જી જી કીર્તિશ આભાર માહિતી આપવા માટે

સરપંચના ઘરે આ દીપડો ઘૂસી ગયો હતો જેથી આસપાસના લોકોમાં ભય વ્યાપી ગયો હતો તુરંત વન વિભાગની ટીમને જાણ કરાઈ જેથી ટીમ અહીંયા રેસ્ક્યુ કરવા પહોંચી હતી આખરે આ દીપડાને બેહોશ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યો ત્યારબાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પંચમહાલના ઘોઘંબાના બોરિયા ગામમાં રીંછ દેખાયું ગામમાં રીંછની હિલચાલનો એક વિડિયો સીસીટીવીમાં કેદ થયો છે આ તસવીરો જુઓ જેમાં જોઈ શકાય છે કે રીંછ અહીંયા આંટા મારી રહ્યો છે ગામમાં આવેલી પાન મસાલાની દુકાન પાસેનો એક વિડીયો છે જે લોકોમાં હાલ ભય ફેલાવી રહ્યો છે કારણ કે જાહેર રસ્તા પર રીંછ દેખાયો છે ગામમાં જોકે કેટલાક દિવસથી ગામમાં રીંછ ફરતું હોવાની ચર્ચાએ વિડીયોને સમર્થન આપ્યું છે તો પંચમહાલથી આ તસવીર આવી રહી છે પાન મસાલાની દુકાન પાસેનો આ વિડીયો બોરિયા ગામમાં પાન મસાલાની દુકાન હતી ત્યાંથી આ રીંછ પસાર થઈ રહ્યું છે સીસીટીવીના આ દ્રશ્યો છે જેને જોઈને લોકો હવે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે ખૂબ જ ભયભીત થઈ ગયા છે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે